નમસ્કાર મિત્રો, સ્ટાર એજ્યુકેશન તરફથી હું હાર્દિક છાટ પર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અમારી ચેનલ ઉપર દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાનો સિલેબસ છે કવર કરી લેવામાં આવશે. આથી જો તમે અમારી ચેનલના લેક્ચરને ડેઇલી રેગ્યુલર ફોલો કરશો તો તમે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામ છે એને પાસ કરી જ લેશો. મિત્રો, તમને અમારા લેક્ચર પસંદ આવતા હોય તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, ઘણા સ્ટુડન્ટે મારી સામે માંગણી રજૂ કરી હતી કે તમે મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ પણ જલ્દી ચાલુ કરો. તો આજે હું મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝમાં સૌથી પહેલો લેક્ચર તમારી સામે લાવી રહ્યો છું, વર્ગ અને વર્ગમૂળ વિશે. બરાબર, સૌથી પહેલાં આપણે જોઈએ કે વર્ગ એટલે શું. બરાબર, વર્ગ કોને કહેવાય? તો કે કોઈ સંખ્યા છે, બરાબર, કોઈ પણ સંખ્યા છે એને એની એ જ સંખ્યા વડે તમે મલ્ટીપ્લાય કરો એટલે કે ગુણો. બરાબર, કોઈ પણ સંખ્યા છે એને એની એ જ સંખ્યા વડે ગુણો તો પછી તમને જે સંખ્યા મળે એને શું કહેવાય? વર્ગ કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે ચાર છે, ચારનો વર્ગ જોતો હોય તો ચારને ચાર આરે જ ગુણવાનું. બરાબર, ચારને ચાર આરે ગુણો તો ચારનો વર્ગ આવી રીતે લખાય, ચારની માથે બે ઘાત એટલે ચારનો વર્ગ એમ બોલાય. બરાબર, ચારનો વર્ગ તો ચાર ગુણ્યા ચાર કરો, બરાબર, એટલે શું મળે? સોળ. બરાબર, ચારનો વર્ગ મારે ગોતવો હોય તો ચારને ચાર વડે ગુણવાનું. બરાબર, આપેલી સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ગુણવાનું એટલે તમને આ જે મળે એને શું કહેવાય? વર્ગ કહેવાય. ચારનો વર્ગ શું કહેવાય? સોળ કહેવાય. બરાબર, ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. દસ છે, દસનો વર્ગ જોતો હોય મારે તો દસને કોની હારે? એની જ્યારે ગુણવાનું, દસ હારે. બરાબર, તો દસનો વર્ગ આવી રીતે લખવાનું. બરાબર, પછી દસનો વર્ગ શું મળશે? સો. તો હવે વર્ગ શું છે એ તમને સમજાઈ ગયું હશે. હવે આપણે જોઈએ પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ કોને કહેવાય? બરાબર, તો જે સંખ્યાનો એકમનો અંક એક, ચાર, પાંચ, છ, નવ અને શૂન્ય હોય, બરાબર, તો તે સંખ્યાને પૂર્ણ વર્ગ હોઈ શકે. બરાબર, તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે જે સંખ્યાનો એકમનો અંક એક, ચાર, પાંચ, છ, નવ કે શૂન્ય હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. બરાબર, હોય જ એવું જરૂરી નહીં, હોઈ શકે. હમણાં હું તમને ઉદાહરણ આપું એટલે તમને સમજાઈ જશે. બરાબર, જેમ કે એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ, ચારનો વર્ગ સોળ, પાંચનો વર્ગ પચીસ, છનો વર્ગ છત્રીસ, સાતનો વર્ગ ઓગણપચાસ, આઠનો વર્ગ ચોસઠ, નવનો વર્ગ એક્યાસી અને દસનો વર્ગ સો. બરાબર, હવે હું તમને વાત કરું. બરાબર, આમાં એકમનો અંક આપણે જોઈએ એક, ચાર, પાંચ, છ કે છ, નવ કે શૂન્ય હોય, બરાબર, તો એ હોઈ શકે એવું શબ્દ હુકામ લખેલો છે. તો હવે જો ચોપન છે, બરાબર, તો ચોપન કોઈનો વર્ગ નથી. બરાબર, તો ચોપન છે એ પૂર્ણ વર્ગ કહેવાતું નથી. મિત્રો, હજી એક આપણે પૂર્ણ વર્ગની વ્યાખ્યા નથી અમે આમાં લખી, પણ હું તમને પૂર્ણ વર્ગની વ્યાખ્યા પણ કહી દઉં એટલે તમને વધારે સમજાશે. પૂર્ણ વર્ગની વ્યાખ્યા શું કહે છે? કે જો આપેલ સંખ્યા એ કોઈ સંખ્યાનો વર્ગ હોય, બરાબર, તો એ પૂર્ણ વર્ગ કહેવાય. અહીંયા વ્યાખ્યા લખી દઉં છું નીચે, તમે નોટ ડાઉન કરી લેજો. જો આપેલ સંખ્યા એ કોઈ સંખ્યાનો વર્ગ હોય તો તે પૂર્ણ વર્ગ કહેવાય. તો મિત્રો, આ વ્યાખ્યા છે, તમે પૂર્ણ વર્ગની નોટ ડાઉન કરી લેજો. બરાબર, પૂર્ણ વર્ગ કોને કહેવાય? કે જો આપેલી સંખ્યા છે એ કોઈ સંખ્યાનો વર્ગ થતી હોય, બરાબર, તો એને પૂર્ણ વર્ગ કહેવાય. હવે ચોપન છે એ કોઈનો વર્ગ થાય છે? નથી થતો. બરાબર, ચોસઠ છે, બરાબર, તો ચોસઠ છે એ વર્ગ થાય છે. કોનો વર્ગ થાય છે? આઠનો વર્ગ થાય છે, તો એ પૂર્ણ વર્ગ કહેવાય. પણ ચોપન છે, બરાબર, એમાં છેલ્લો અંક ચાર આવે છે, પણ એ કોઈ સંખ્યાનો વર્ગ નથી એટલે આને પૂર્ણ વર્ગ કહેવાય નહીં. બરાબર, પૂર્ણ વર્ગ નથી. બરાબર, ચોપન છે એ પૂર્ણ વર્ગ
નથી, પણ 64 છે એ પૂર્ણ વર્ગ છે, એટલે મેં અહીંયા એવો શબ્દ વાપર્યો છે કે હોઈ શકે. બરાબર. હવે એક મહત્વની નોંધ કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો એ પૂર્ણ વર્ગ ન જ હોય. બરાબર. કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય, બરાબર, તો એ પૂર્ણ વર્ગ ન જ હોય. બરાબર. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો કંઈ કે અહીંયા 23 છે, 27 છે, 17 છે, બરાબર, 37 છે, તો આ કોઈ સંખ્યાનો વર્ગ નથી. બરાબર. ના જ હોય. જેમ કે હું તમને વાત કરું 237, તો આ પણ એકમનો અંક 7 દેખાય છે એટલે પૂર્ણ વર્ગ નથી. એટલે તમને પૂછ્યું હોય કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે, તો આમાંથી એકમનો અંક એનો આવો હોય તો એ પૂર્ણ વર્ગ ન જ હોય. બરાબર. તો આટલું મારા ખ્યાલથી હવે તમને સમજાઈ ગયું હશે કે શું કહેવા માગું છું. હવે આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય, બરાબર, કોઈ પણ સંખ્યાનું તમે વર્ગમૂળ કાઢવું હોય તો એના માટેની એક શોર્ટકટ મેથડ સમજાવું છું કે એના મદદથી તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકશો. બરાબર. આ મેથડ છે એની મદદથી તમે કોઈ પણ સંખ્યા, ઘણીવાર એવો પ્રશ્ન આવતો હોય છે કે આ સંખ્યાનું વર્ગમૂળ શું થાય. બરાબર. નીચે 4 ઓપ્શન આપેલા હોય પણ આપણે બધી, તમે બધા ઓપ્શન ચેક કરવા રહ્યો તો ટાઈમ ઘણો વયો જાય. બરાબર. એટલે ટાઈમ તમારો બચે એ માટે હું તમને આ શોર્ટકટ મેથડ સમજાવું છું. આની મદદથી તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકશો. બરાબર. અત્યારે હું તમને ધીમું સમજાવું છું પણ તમે જ્યારે એક્ઝામમાં કેલ્ક્યુલેશન કરો એ તમે ફાસ્ટ કરશો, તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ફાસ્ટમાં કેલ્ક્યુલેશન કરતાં આવડશે. બરાબર. મારે તો સમજાવવાનું છે એટલે મારે થોડીક સ્પીડ ધીમી રાખવી પડે, પણ તમે ફાસ્ટમાં કેલ્ક્યુલેશન કરવાની તમારે. બરાબર. હવે સૌથી પહેલાં 576 છે, બરાબર, એનું મારે વર્ગમૂળ ગોતવું છે તો હું કેમ ગોતીશ? સૌથી પહેલાં તો અહીંથી એના બે પાર્ટ પાડી દેવાના. બરાબર. બે ડિજિટ પછી પાર્ટ પાડી દેવાનો. બરાબર. અહીંથી બે ડિજિટ પછી એનો પાર્ટ પાડી દેવાનો. બરાબર. હવે આ સંખ્યા કઈ છે? 6. બરાબર. હવે 6 આમાં 6 એકમનો અંક 6 આવતો હોય, બરાબર, અહીંયા જોવાનું, એકમનો અંક 6 આવતો હોય એવું ક્યાં ક્યાં છે? એક અહીંયા છે, બરાબર, ને એક અહીંયા છે, તો કાં તો અહીંયા 4 હોઈ શકે, બરાબર, અથવા 6. અહીંયા બે પોસિબિલિટી થાય. બરાબર. 4 એ આવી શકે, 6 એ આવી શકે. એકમનો અંક 6 હોય એવી બે પોસિબિલિટી છે. બરાબર. 4 એ આવી શકે, 6 પણ આવી શકે. બરાબર. એટલે અહીંયા 4 અથવા 6 બેમાંથી ગમે એ આંકડો આવી શકે, પણ એ કયો આવશે એ આપણે છેલ્લે જોશું. બરાબર. 4 અથવા 6 આપણી આગળ એકમનો અંક, આજે વર્ગમૂળવાળી સંખ્યા છે એનો એકમનો અંક ગોતવો હોય તો એ એના માટેની રીત કીધી મેં અત્યારે. પહેલાં સૌથી પહેલાં તો એકમનો અંક ગોતવો હોય મારે તો પહેલાં તો અહીંયાનો છેલ્લો ડિજિટ જોવાનો. 6 છે તો અહીંયા 6 ક્યાં ક્યાં આવે છે આ ટેબલમાં એ જોઈ લો. બરાબર. આ ટેબલે યાદ રાખવાનું અહીંયા ને અહીંયા. બરાબર. તો એનું કેનો વર્ગ છે એ જોવાનો, તો 4નો અને 6નો. બરાબર. હવે બે સંખ્યા મળી 4 અને 6. બરાબર. એકમનો અંક કાં તો 4 હોઈ શકે, 6 હોઈ શકે, એ બેમાંથી કયો હોય હું તમને છેલ્લે કહું. હવે આ ડિજિટ કયો છે? 5 છે. બરાબર. તો હવે શું કરવાનું આપણે? 5 ક્યાં આવે આમાંથી એ જોવાનું, કેની કેની વચ્ચે આવી શકે, તો કે 4ની અને 9ની વચ્ચે 5 આવે. બરાબર. 4 અને 9ની વચ્ચે 5 આવે. લેવાનું કયું? નાની સંખ્યા લેવાની. બરાબર. 4, આ 4 છે એનું વર્ગમૂળ શું નીકળે? 2 નીકળે. બરાબર. તો હવે 2 × 2 + 1 એટલે એનો જવાબ શું આવશે? 2 × 2 + 1 કરું, 2 × 2 + 1 કરું તો અહીંયા 2 × 3 એટલે કે 6 આવ્યું. બરાબર. હવે અહીંનો નંબર છે એના કરતાં આ નંબર નાનો હોય, બરાબર, તો અહીંથી નાનો નંબર લેવાનો. બરાબર. આ નંબર જો નાનો હોય આના કરતાં, બરાબર, તો અહીંથી નાનો નંબર લેવાનો. બરાબર. એટલે અહીંયા 4 અને 6માંથી નાનું કોણ? તો કંઈ કે 4. બરાબર. એટલે આનો દશકનો અંક, હવે જો આ સંખ્યા કઈ થઈ? 2. અને અહીંથી અહીંયા તો 2 જ મળ્યા હતા મને. બરાબર. દશકનો અંક ગોતવા માટે તો મને 2 જ મળ્યા હતા. બરાબર. એટલે કાં 24 આવે કાં 26 આવે, પણ હવે 24 અને 26માંથી
કઈ સંખ્યા આવે એ મારે ગોતવું હોય તો પહેલાં તો આ જોવાનું, બરાબર? એટલે કયું આવશે? 24. શું કામ? તો કંઈ કે આ નંબર છે બરાબર નાનો છે, કોના કરતાં? અહીંયા મને જે નંબર મળ્યો એના કરતાં આ નંબર નાનો છે, એટલે અહીંથી નાનો નંબર લેવાનો, બરાબર? હજી આપણે એક બે ઉદાહરણ જોઈએ એટલે વધારે સમજાશે, બરાબર? હવે બીજું ઉદાહરણ જોઈએ, 1024, બરાબર? 1024 છે. હવે થોડીક સ્પીડમાં કરીએ તો છેલ્લો અંક અહીંથી બે પાર્ટ પાડી દેવાના પહેલાં તો. હવે અહીંથી છેલ્લો અંક જોવાનો 4 છે, તો 4 અહીંયા ટેબલમાં ક્યાં ક્યાં આવે છે? એક તો અહીંયા આવે છે અને બીજું અહીંયા આવે છે, એટલે પોસિબિલિટી બે અંકની કઈ? બે અંક ગોતવાના પહેલાં તો. 2 અને 8 મળ્યા, 2 અને 8. હવે અહીંયા કયો અંક છે? 10 છે, બરાબર? તો આ ટેબલમાં 10 કોની વચ્ચે આવે? 9 અને 16ની વચ્ચે, બરાબર? 9 અને 16ની વચ્ચે 10 આવે. લેવાનો કયો? નાનો અંક લેવાનો, બરાબર? 9 કોનો વર્ગ છે? 3નો, અને 16 કોનો છે? 4નો. પણ એમાંથી લેવાનો કયો? નાનો અંક. એટલે દશકનો અંક મને અહીંયા હું મેળો? 3 મેળો, બરાબર? એટલે બે સંખ્યા કઈ પોસિબિલિટી છે? કાં તો 32 આવે, બરાબર, અથવા તો 38 આવે. 32 અને 38માંથી કઈ આવે એ મારે ગોતવું હોય, બરાબર, તો કેમ ગોતીશ? તો કઈ કે 3 × 3 + 1, અહીંયા જે અંક મળે છે બરાબર એમાં એક ઉમેરી દેવાનો, બરાબર? 3 અને એને ગુણ્યા 3 + 1, બરાબર? એટલે શું આવશે? 3 × 4, એટલે શું આવ્યું? 12 આવ્યું, બરાબર? તો આઈનો ડિજિટ છે, બરાબર, એ આઈના ડિજિટ કરતાં કેવો છે? આ ડિજિટ છે નાનો છે, 12 કરતાં 10 નાના કહેવાય, એટલે અહીંથી કયો ડિજિટ લેવાનો? નાનો ડિજિટ લેવાનો, બરાબર? એટલે શું આવશે? 32 આવશે, બરાબર? એટલે નાની સંખ્યા લેવાની, બરાબર? તો શું આવ્યું? 32 આવ્યું. જો અહીંયા માની લો કે હું તમને એક્ઝામ્પલ આપું છું, ફોર એક્ઝામ્પલ અહીંયા 14 વોટ, બરાબર, તો 14 છે એ 12 કરતાં મોટા કહેવાય, તો કયું લેવાનું થાત? 38. એટલે મીન્સ એક્ઝામ્પલ છે, બરાબર. હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ત્રણ હજાર 481, બરાબર. આનું વર્ગમૂળ મારે ફાઇન્ડ આઉટ કરવું છે, મારે ગોતવું છે. તો કેવી રીતે ગોતીશ? સૌથી પહેલાં તો છેલ્લો અંક 1 આવતો હોય એવું આપણે આ ટેબલમાંથી જોઈએ ગોતીએ, બરાબર. છેલ્લો અંક 1 હોય એવું, 1 તો 81 અને 1, બરાબર. એટલે છેલ્લો અંક 81નું વર્ગમૂળ શું આવે? 9 આવે, બરાબર. તો 1 અને 9, આ બે અંકો મને મળ્યા, 1 અને 9, બરાબર. આ બે અંકો મને મળ્યા અહીંયા. હવે એકમનો અંક, દશકનો અંક ગોત, એકમનો અંકની બે પોસિબિલિટી આપણને મળી ગઈ. હવે દશકનો અંક ગોતવા માટેની પ્રોસેસ કરીએ. 34 આમાંથી ક્યાં આવે છે? 25 અને 36ની વચ્ચે 34 આવશે, તો કયું એમાંથી લેવાનું? કયું? નાનું લેવાનું, બરાબર. એટલે 5 આવશે, એકમનો અંક શું આવશે? 5, બરાબર. હવે એમાંથી બે પોસિબિલિટી આપણને 51 અને 59 બે પોસિબિલિટી મળી. હવે એમાંથી શું આવશે એ જોવું હોય મારે, તો 5 × 5 + 1, બરાબર. એટલે શું આવશે? 5 × 6 = 30 આવશે, બરાબર. અહીંયા 30 છે અને અહીંયા 34 છે, તો 34 મોટા કહેવાય. અહીંનો આંકડો જો આના કરતાં મોટો હોય તો અહીંથી મોટી સંખ્યા લેવાની, એટલે શું આવશે? મોટી સંખ્યા કઈ? 9 આવી, બરાબર. તો શું આવ્યું? 59 આપણો આન્સર છે. ચેક કરી લેજો તમે, બરાબર, કેલ્ક્યુલેટરમાં 59 × 59 કરશો એટલે આન્સર મળી જશે તમને, બરાબર. હવે હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. બારસો. હવે મિત્રો, એકમનો અંક 5 હોય, બરાબર, એવું આપણા ટેબલમાં એક જ છે, બરાબર. 5 હોય ત્યારે જ એકમનો અંક 5 આવે છે, બરાબર. તો આપણે એકમના અંકની પોસિબિલિટી એક જ મળે છે અહીંયા, 5, બરાબર. પછી હવે દશકનો અંક ગોતવો છે મારે, બરાબર. તો દશકનો અંક અહીંયા 12 ઉપરથી મળશે. કેવી રીતે મળશે? 12 કોની વચ્ચે આવે છે? 9 અને 36ની વચ્ચે આવે છે, બરાબર. તો લેવાનું કયું? નાનું, એટલે 3. તો દશકનો અંક મળી ગયો, એટલે આમાં એક જ પોસિબિલિટી છે, 35. તો આમાં ડાયરેક્ટ આન્સર મળી જશે. જ્યારે એકમનો અંક 5 હશે ત્યારે તમને ડાયરેક્ટ આન્સર મળી જશે, બરાબર. તો ખાસ યાદ રાખજો આ. તો
તો મિત્રો હવે હું તમને થોડાક હોમવર્કમાં પ્રોબ્લેમ આપું છું, એ તમે કેલ્ક્યુલેટ કરીને બતાવજો. સૌથી પહેલું બાવીસો ને નવ, બરાબર. બીજું સત્યાવીસ જીરો ચાર. ત્રીજું અઢારસો ઓગણપચાસ. ચોથું બેતાલીસો ને પિસ્તાલીસ. આટલા ચાર પ્રોબ્લેમ્સ છે તમને હોમવર્કમાં આપું છું. તમે આનો આન્સર છે નીચે કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી મને ખ્યાલ આવે કે કેટલા લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. આશા રાખું છું કે તમને સમજાયું હશે. હવે મિત્રો તમને અમારા લેક્ચર પસંદ આવતા હોય તો વધુ ને વધુ લોકો સુધી શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં.